અક્ષર શૈક્ષણિક સંકુલની ઓનલાઈન એજ્યુકેશન ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે જોવાના છીએ સ્ટાન્ડર્ડ 6 નો યુનિટ 1 1 2 3 એટલે કે 1 2 3 એની એક્ટિવિટી નંબર 1 છે. એમાં પહેલી આપણે રાઇમ આપેલી છે, આઈ હેવ અ લિટલ સ્ટોર, એટલે કે મારે એક નાની એવી દુકાન છે. અહીં આપણે પોયમ આપેલી છે, એમાં પોયમમાં આપણે આખી પૂરી લખેલી નથી આપી, એક અમુક એક એક વર્ડની જગ્યાએ આપણે પિક્ચર દોરેલા આપ્યા છે. એ પિક્ચર શું છે એ સમજી અને આ શબ્દ આપણે જોઈન્ટ કરવાનો અને રાઇમ કમ્પ્લીટ કરવાની છે. અને એના ક્લુ પણ આપણે અહીંયા ટેક્સ્ટ બુકમાં પેજ નંબર 1 ઉપર કોર્નરમાં આપણે ક્લુ આપેલા છે. એ ક્લુ માંથી જોતું જવાનું કે આ છે ને પિક્ચર છે અને નીચે એનો શબ્દ જોવાનો કે અહીંયા કયો શબ્દ આવશે તો રાઇમ કમ્પ્લીટ થઈ જશે. એ રીતે આપણે નીચે ક્લુ નો ઉપયોગ કરી અને પિક્ચર કયું છે પિક્ચરનું ત્યાં નામ લખવાનું, બોલતું જવાનું અને રાઇમ કમ્પ્લીટ કરવાની છે. આવો જોઈએ. આઈ હેવ અ લિટલ શોપ, મારે એક નાની દુકાન છે. These are all the things I stock. હું આ બધી જ વસ્તુઓ અહીં રાખું છું. એટલે કે હવે આગળ પોયમમાં જે જે વસ્તુઓ કહે છે કે મારી પાસે આ છે આ છે, એ કહે છે કે આ બધી જ વસ્તુઓનો સ્ટોક છે એ હું મારી દુકાનમાં રાખું છું. પછી આપણે એક બુકનું પિક્ચર આપેલું છે અને બાજુમાં અલગ અલગ પિક્ચર આપેલા છે, એટલે શું થશે, બુક એન્ડ પિક્ચર્સ, એટલે કે પુસ્તકો અને ચિત્રો. પછી આપેલું છે બેટ એન્ડ ટોય, એક આપણે બેટ આપેલું છે, બેડમિન્ટનનું રેકેટ આપેલું છે અને બાજુમાં રમકડાઓ દોરેલા આપેલા છે, એટલે શું છું, બેટ એન્ડ ટોય, એટલે કે બેટ અને રમકડા. પછી છે મીન્સ ફોર લિટલ ગર્લ્સ એન્ડ બોયઝ, ત્યાં આપણે બે નાની છોકરીઓના અને બે નાના છોકરાઓના ફોટા આપેલા છે, તેના ઉપરથી આપણે સમજાય કે અહીંયા ગર્લ્સ અને બોયઝને લેવાના છે. તો શું આવશે કે મીન ફોર લિટલ ગર્લ્સ એન્ડ બોયઝ, એક કોના માટે છે, તો કે બધા નાના છોકરીઓ અને બધી જ નાના છોકરાઓ માટે આ રમકડાઓ છે. પછી છે પેટ ફોર ઓલ, પેટ ફોર ઓલ એટલે કે બધા જ માટે પાલતુ પ્રાણીઓ, તો કયા કયા પાલતુ પ્રાણીઓ છે, તો કે ડોગ, કેટ, કૂતરા અને બિલાડીઓ, રેબિટ, પછી એ પૂછે બર્ડી, બર્ડીઝમાં આપણે બાજુમાં આવ્યા છે પેરેટ અને પિંજન, તો શું થશે આપણું આખું વાક્ય, તો કે ડોગ, કેટ, રેબિટ, બર્ડી, પેરેટ એન્ડ પિંજન, આવું આપણું વાક્ય થશે. કે સસલા, પક્ષીઓ, પોપટ અને કબૂતર. પછી લખ્યું છે બોલ ફિટ ઇન અ બાઉલ ઓફ ગ્લાસ, કાચના વાટકામાં એક ગોલ્ડન ફિશ છે, ગોલ્ડી ફિશ માછલી છે. પછી છે સ્પીકિંગ ફ્લેશિંગ એર સે પાસ, એ જેવી રીતે પસાર થતી જાય છે એવી જ રીતે તે અવાજ કરતી જાય છે અને ચમકતી જાય છે. પછી છે આઈસ્ક્રીમ કોન ફોર લિટલ ટમઝ, એટલે કે નાના નાના પેટ માટે આઈસ્ક્રીમ કોન, એટલે કે નાના નાના જે છોકરાઓ અને છોકરીઓ છે એની વાત કરે છે કે જે આ કોન છે આઈસ્ક્રીમ નો કોન એ બધા જ નાના બાળકો માટે આપેલો છે. અ કપ ઓફ ટી ફ્રી ફોર ઓલ ધ મમ્મી, બધા જ મમ્મીઓ માટે એક કપ ચાનો છે એ મફતમાં. તો આ નીચે આપણે બધા જ શબ્દો છે એ પૂરા આપીને રાઇમ આપેલી હતી નહીં, પરંતુ શું કર્યું હતું કે એમાં અમુક અમુક જગ્યાએ આપણે પિક્ચર આપેલા હતા, એ પિક્ચરને આપણે એઝ અ શબ્દ લીધા રાઇમમાં ગોઠવા, એટલે આપણી આખી રાઇમ છે એ કમ્પ્લીટ થઈ ગઈ. હવે પછીનું જે એક્ટિવિટી 2 અને આગળની એક્ટિવિટી છે એ જોઈશું આપણે આવતા લેક્ચરમાં.